આજે હું બનાવું જમવામાં? હા, રોટલાને કઢી બનાવીને. લોટ નથી તો પછી એક કામ કર, આખા રીંગણાને શાક બનાવીને. રીંગણા નથી તો પછી ખીચડી બનાવીને. ચોખા નથી તો પછી હું બનાવે? ભાખરી બનાવું, ખાઈને ધોડવા મળજો. ઠીક છે. આપણે કરાવી નાખી તો તને જાણું ખબર ન હોય, સરળ અને સિમ્પલ રહેવામાં જ મજા છે માર્કેટમાં. અરે બે મહેમાન ઘરે આવે ને તો કઈ ખારું લાગે એટલે કહું છું, બનાવી નાખો ને. છોર ઘરી જાય ને છોર ઉપાડી જાય બધું વસ્તુ આપણી, તું હમણાં જાણું. પણ તમને વાંધો શું છે એમાં? તને ખબર ન હોય જાણું, સરળ અને સિમ્પલ રહેવામાં જ મજા છે. છોર બધું લઈને જાય ને, તિજોરી ખાલી કરી દે તારી, અને કાઈ ન થાય એવું પણ. વહી જા તો હારું છે જાણું, હું બનાવીને દઈશ. જાણું વહી જા. હે કેઈ છે બાંગડું બનાવવાની થઈ છું હમણાં આજકાલ. તમારી છોકરી નીકળે બાવડાની બધી ઉપાધિ લઈને બેઠી છે. હમણાં મંદી હાલે તમને ખબર છે, તોય બાવડું ને બધું માણે કઈ બુટવા મંગાવે, ચેન મંગાવે. પૂછ્યું કાય છે ને આ બધી ઘરવાળીની તમને ખબર તો છે, આ જોઈને તે જોઈ પણ ઘરે જઈને નથી કેવી. મારે જ વહી જવું પડશે અહીંથી. બાવણાટું વાંચો લગે હજી. લાલાની ઘરવાળી મળી હતી મને કાલે, એને કીધું કે ઘરમાં બધું લેમિનેટથી કરેલું છે, અને લાલાભાઈ ખુદ કહેવા વાળા કે તમે બેન કરો છો ને એ કરાવો એમ લેમિનેટ વાળું. લાલાએ કીધું આવું? તો લાલાએ કીધું. હા મારા ઘરની પંચાયતમાં પડતો નહીં, કહી દઉં છું લાલા તને, હું ઝીણો વાળી નાખે તને. બાય ના બાયુની વાત તો પડવાનું નહીં. બસ અને વાંધો હું પડ્યો જાનો છા મિત્રો હાથે બનાવી લો. જાનો પાણી લઈ આવ્યો. એટલે બા આમ કેમ કેજો? આમ જ થાય. મારી નકલ કરો છો તમે?
એક્સપ્લેન કરો ની જાનુ લેમિનેટ ગેલેરી નું મોરબીમાં નામ છે આપણે ઘરે જઈને આલ્બમ લઈને જઈ ઘરે શાંતિથી ડિસિઝન લેવું વિચારીને આ એ ભાઈ હટ ઘરે વિચાર કરીને લેવું ડિસિઝન થઈ ગયો ને બાવનું જાનુ તારું બહુ જીદે છેડી દીધું હે વેન કરતી છેલે બાવનું ઘરે એમ ને લેમિનેટ હા કરાવું પડે ઘરવાળું નામું છે ને કોઈ નું ન આલે એ વાત સાચી હો એ મમ્મી મવાલી